हेलो विद्यार्थी मित्रों, सरस्वत कुल डाटाबापीमां आप सबनुं हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 10 ना गणित विषयना प्रकरण नंबर 11 रचनाओनी शरूआत करवा जई रह्या छे। तो शरूआत करीए सौ प्रथम प्रश्नथी। आजे आपणे सौ प्रथम रचना जे तमारा बुकमां आपवामां आवेली छे के जे छे रचना नंबर 11.1 के रेखाखंडनुं आपेला गुणोत्तरमां विभाजन करो। એટલે કોઈ એક રેખાખંડ આપેલું હશે અને તેનો ગુણોત્તર આપેલો હશે, મારે તેનું આપેલા ગુણોત્તરમાં શું કરવાનું છે? વિભાજન કરવાનું છે। ચલો તો વિભાજન કેવી રીતે કરીએ? તો વિભાજન કરશો તો શું થઈ જશે? જીવીએ તો ધારી લઈએ કે એક રેખાખંડ તમને એ બી આપવામાં આવેલો છે। ધન પૂર્ણાંકો એમ અને એન સંખ્યા માટે મારે તેનું એમ જેમ એન ગુણોત્તરમાં વિભાજન કરવા ઈચ્છીએ છીએ। એટલે કે મારે તેને કોઈ પર્ટિક્યુલર ગુણોત્તરમાં, આપણે જે વિભાજનનું સૂત્ર જોયું હતું પાછલા ચેપ્ટરમાં, તેના આધારે કે એમ જેમ એમ ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે। તો તે વિભાજન કરતું બિંદુના યામ આપણે શોધતા હતા, અહીંયા એ બિંદુ શોધવાનું છે રચના કરીને। તો એ કેવી રીતે મેળવવામાં આવે? તો મેં કીધું તેમ કે તમને રેખાખંડ એ બી આપેલો હશે અને તમને અહીંયા એક બિંદુ મળશે કે જે તે શું કરે છે, એમ જેમ એન ગુણોત્તરમાં વિભાજન કરે, તે બિંદુ અહીંયા શોધી નાખવાનું। ધારો કે મેં લઈ લઉં સી બિંદુ, તો એ બિંદુ કેવી રીતે શોધવાનું તે પ્રક્રિયા આપણે શીખવાની છે। ચલો આ પ્રકારની રચનામાં સૌ પ્રથમ તમારે શું કરવાનું છે તેની ચર્ચા કરીએ। તો આપણને સમજવામાં સરળતા પડે એટલે આપણે એમ અને એનને એક સંખ્યા માટે ધારી લઈએ છીએ, માટે એમ બરાબર હું લઈ લઉં છું 3 અને એન બરાબર શું લઈ લઉં છું 2। એટલે કે હવે મારે રેખાખંડનું 3:2 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુના બિંદુ શોધવાનું છે। બિંદુના યામ નહીં પરંતુ શું શોધવાનું છે? બિંદુ। અહીંયા પણ રેખાખંડ આપેલો હશે, રેખાખંડના યામ આપેલા હશે નહીં। તો એ આપણે કેવી રીતે શોધીએ તેની ચર્ચા ખૂબ જ અગત્યની છે અને આ રચના ધ્યાન રાખજો કે કેવી રીતે તમારે કરવાની છે। ચાલો તો સૌ પ્રથમ રેખાખંડના વિભાજનમાં તમારે શું કરવાનું છે તે જુઓ। તો રચનાના મુદ્દા, હવે તમારે યાદ રાખવાનું કે જો એક્ઝામમાં પૂછાય કે રચના દોરો તો ખર્ચ દોરો અને તેના મુદ્દા લખવા કહી, તો આ મુદ્દા પણ તમારે દર્શાવવા પડશે। ચાલો તો સૌ પ્રથમ આપણે કરીએ કે આપણને શું આપેલો છે, એક રેખાખંડ એ બી। તો આપણે એક રેખાખંડ એ બી બનાવી લો, એટલે મેં બનાવી લીધું મારું એક રેખાખંડ એ બી, આ મારો પહેલો કિસ્સો થઈ ગયો। હવે રચનાની શરૂઆત કરવા માટે મારે શું કરવું પડે? તો જુઓ તેના માટે જે મારે કાર્ય કરવાનું છે કે એ બી સાથે લઘુકોણ બનાવે તેવું કોઈ પણ એક કિરણ એ એક્સ દોરો। એટલે કે હવે આ એ બી સાથે એ એક્સ કિરણ છે, એટલે કે એનું સ્ટાર્ટિંગનું બિંદુ કયું આવશે? એ। એટલે કે એમાંથી કોઈ પણ લઘુકોણ બનાવતો એક કિરણ મારે બનાવવાનું, જેને મારે નામ શું આપવાનું છે? એ એક્સ। ખ્યાલ આવી જશે? તો ચાલો તો તે બનાવી દઈએ આપણે કિરણ। તો મેં અહીંયા એક કિરણની રચના કરું છું, આ રીતે એક લઘુકોણ બનાવે છે અહીંયા જુઓ, અને કિરણનું નામ શું છે મેં કીધું તેમ, તો કિરણનું નામ આપી દીધું છે મેં કિરણ એ એક્સ। ચલો હવે શું કરવાનું છે મારે, કે મારે આ કિરણ પર જ બધું કાર્ય કરવાનું કે જેથી તેને ગુણોત્તર કરી શકું છું। તો હવે મારે જોવાનું કે અહીંયા ગુણોત્તર કેટલો આપેલો છે, અહીંયા મારે કામ છે જ્યારે પણ રેખાખંડનું વિભાજન આવે, જો તમને એમ જેમ એન ગુણોત્તર આપેલા હોય તો કિરણ એ એક્સ પર તમારે કિરણ એક્સ પર સમાન લંબાઈવાળા એમ પ્લસ એન ચાપ બનાવવા, કિરણ પર શું કરવાનું છે મારે, એમ પ્લસ એન ચાપ બનાવવાના છે, પણ બધી ચાપની લંબાઈ શું હોવી જોઈએ? સમાન। ચલો ચાપ બનાવવાના એટલે આપણને ખબર છે વર્તુળને તમારે ક્યાં મૂકવાનું, આ બિંદુ પર મૂકવાનું, વર્તુળનો ઉપયોગ કરવાનો, વર્તુળનો બિંદુ આ, અને અમુક અંતર તમારે તમારા જાતે લઈને એક પેન્સિલ વડે એક ચાપ બનાવવાનો આ રીતે, તો આ તમને પહેલો ચાપ મળે। તે રીતે બીજી વાર વર્તુળ તમારે અહીંયા મૂકવાનું, પાછું તેટલા જ માં આપણે એક બીજો ચાપ બનાવવાનો તે અહીંયા મળે, તે રીતે પાછું વર્તુળ અહીંયા મૂકો, પછી તે રીતે એક બીજો ચાપ બનાવો પેન્સિલ વડે, તે રીતે ત્રીજો ચાપ, તે રીતે પાછો એકવાર બનાવો, તો આ રીતે બીજો ચાપ। હવે આ બધા વચ્ચેનું અંતર જે આવે તે અંતર શું આવવું જોઈએ? સમાન અંતર। જો આ અંતરમાં ફેરફાર થયો તો તમારી રચના ખરાબ થઈ શકે છે। એટલે આપણે આ કિરણ પર જે પણ ચાપ બનાવશું, જેટલા પણ ચાપ મારે કેટલા બનાવવાના છે, કુલ એમ પ્લસ એન, એટલે ગુણોત્તર મને હમણાં આપેલો છે 3:2, એટલે મારે અહીંયા કુલ કેટલા ચાપ બનાવવા પડશે? 5। જો ગુણોત્તર આપેલો હોય 3:7 તો મારે કેટલા ચાપ બનાવવા પડે? 10। પછી 5:7 મને કહે તો મારે કેટલા ગુણો ચાપ બનાવવો પડે? 12 ચાપ।
तो जेम प्रमाणे तमने गुणोत्तर आपेलो होय तेटला चाप मारे आ किरण ए एक्स पर बनावाना छे। तो अहींया आपणे खबर छे कि आपणे कुल केटला बनाववा पड़शे, 3 जेम 2 छे एटले 5 चाप बनाववा पड़शे। तो माटे बीजो स्टेप आवशे कि ए एक्स पर ए ए वन ए वन ए टू ए वन ए थ्री ए थ्री ए फोर अने ए फोर ए फाइव लंबाई सामान थाय। मैं कीधुं ते बधाने अलग अलग नाम आपवाना छे अने बधानी लंबाई शुं थवी जोईए सामान। तो समान लंबाई वाला होय तेवा 5 मैं कीधुं एम प्लस एन बिंदुओ ए वन ए टू ए थ्री ए फोर अने ए फाइव ना स्थान दर्शावो। एटले के मारे पाछा चाप बनावाना छे। तो धारो कि मैं वर्तुळ मूकी दऊं छूं कया बिंदु पर, आ बिंदु पर, અને મને પહેલો ચાપ મળે છે તે કંઈક આ રીતે મળશે। જો અહીંયા ચાપ બનાવું છું આ રીતે, આ મને પહેલો ચાપ મળી ગયો। હવે બીજી વાર વર્તુળ ક્યાં મૂકવાનું મારે? આ બિંદુ પર। હવે આ જેટલું અંતર છે તેટલા જ અંતર પર મારે અહીંયા એક બીજો ચાપ બનાવવાનો છે। તો તે ચાપ મને કંઈક આ રીતે જોવા મળશે એટલા અંતર પર, જુઓ। હવે ત્રીજા કિસ્સામાં પાછું તેટલું જ અંતર અને અહીંયા વર્તુળ મૂકીને તમારે નેક્સ્ટ ચાપ બનાવવાનો છે। પાછું વર્તુળ અહીંયા મૂકો, પાછો નેક્સ્ટ ચાપ બનાવો, પાછો અહીંયા વર્તુળ મૂકો અને નેક્સ્ટ ચાપ બનાવો। મારે કુલ 5 બનાવવાના હતા તો 5 બની ગયા। તો બધાને નામ આપી દો, પહેલાંને નામ આપી દો એ વન, બીજાને નામ આપી દો એ ટુ, ત્રીજાને નામ આપી દો એ થ્રી, ચોથાને નામ આપી દો એ ફોર અને પાંચમાને નામ આપી દો એ ફાઇવ। તો આ 5 ચાપ મને જોવા મળશે આમાં। ચલો હવે શું કાર્ય કરવાનું છે તે જુઓ। આટલા ચાપ બનાવ્યા પછી મારે જે કાર્ય કરવાનું છે તે અગત્યનું છે। તો મારું આટલી રચનાનું કાર્ય ખબર પડી ગઈ શું કરવાનું, કે તમારે સૌપ્રથમ રેખા લેવાની, રેખા સાથે એમ જેમ એન ખૂણો બના એટલે રેખાનું જેટલા રેખાના કોઈ પણ એક બિંદુ સાથે લઘુકોણ બનાવે તેવો એક કિરણની રચના કરવાની, કિરણ પણ જેટલા ગુણોત્તર હોય તેનો સરવાળો કરવાનો અને જેટલા સંખ્યા આવે તેટલી સંખ્યામાં મારે ચાપ બનાવવાના છે। તો એ ચાપ મેં અહીંયા બનાવી દીધા છે। હવે શું કરવાનું તે જુઓ દર વખતે, કે હવે પછીના સ્ટેપમાં ચાપનું જે છેલ્લું બિંદુ આવે તેને અને રેખાખંડનું જે છેલ્લું બિંદુ આવે તેને તમારે જોડી દેવાનું। એટલે મારો અહીંયા મુદ્દો શું આવશે, કે હવે ત્રીજો મુદ્દો આવશે કે બી એ ફાઇવને જોડો। તો એક રેખાખંડ બનાવવાનો અને આને જોડી દેવાનો। તો આપણે આ રીતે જોડી દઈએ બંનેને, જો મેં એક રેખા બનાવું છું આ રીતે કે એ ફાઇવ અને બી અથવા બી એ ફાઇવને મેં એક રેખાખંડથી જોડી દીધો છે। હવે મારે શું કરવાનું છે તે જુઓ, કે મારે એના ગુણોત્તરમાં વિભાજન કરવાનું। તો તમને જો સપોઝ ગુણોત્તર આપેલો હોય એમ જેમ એન, તો એમ બરાબર શું છે 3 લીધું, તો અહીંયા મારે કયો ચાપ લેવાનો? ત્રીજો ચાપ। જો 5 જેમ 7 હોય તો તમે કેટલા બનાવવાના? કુલ 12, તો 5મા નંબરના ચાપ પર જવાનું। પણ અહીંયા મારા પાસે ગુણોત્તર કેટલો આપેલો છે? 3 જેમ 5 2, એટલે કે મારે એમ બરાબર 3 બિંદુ, એટલે અહીંયાથી પહેલો ચાપ, બીજો ચાપ અને ત્રીજો ચાપ, એટલે કે આ ચાપ પર મારે આ બિંદુ લેવાનું છે। ચલો મારે શું કરવાનું છે, આ ચાપમાંથી એ બી એ ફાઇવને સમાંતર હોય તેવી આવી એક રેખા બનાવવાની છે, જે આ રેખાને શું હોવી જોઈએ? સમાંતર હોવી જોઈએ। ચલો સમાંતર રેખા માટે જો મેં કહું તો આ શું બની જાય? એની છેદિકા બની જાય। તો આપણને ખબર છે કે આ ખૂણાઓ કયા ખૂણાઓ બને? તો આ બે ખૂણાઓ મારે સમાન બનાવવા પડે। તો એટલા માટે મારે અહીંયા રેખા બનાવવા માટે શું કરવું પડે તે જુઓ ક્રિયા, કે મારે સૌપ્રથમ જો એ ફાઇવ બીને આ રેખાને સમાંતર જો કોઈ રેખા બનાવવાની છે જે એ થ્રીમાંથી પસાર થતી હોય, તો એ થ્રી બિંદુ આગળ અહીંયા કેટલો ખૂણો બને તેટલો જ ખૂણો મારે અહીંયા બનાવવાનો। પણ આટલાથી મને અંતર ખબર નહીં પડે કે રેખા એમ પણ જઈ શકે, એમ પણ જઈ શકે અને એમ પણ જઈ શકે। તો મારે રેખા એક્સેટ બનાવવા માટે અહીંયા ખૂણાઓની છેદિકા સ્વરૂપે મને કંઈક મળવું જોઈએ। તો તમારે કાર્ય શું કરવાનું તે જુઓ। સૌ પ્રથમ તમારે કોઈ પણ ત્રિજ્યાવાળો એક ચાપ બનાવવાનો, જે તમે આમ બનાવશો તેટલો જ ચાપ તમારે ક્યાં બનાવવાનો? એ થ્રી પર બનાવવાનો। હવે તમારે શું કરવાનું કે આટલું અંતર માપવાનું, વર્તુળનું એક બિંદુ અહીંયા મૂકી દો, પેન્સિલનું ટીપકું અહીંયા મૂકો, એટલે આ તમને શું આપશે? વર્તુળનું અંતર આપશે। હવે આ બિંદુથી એક ચાપ બનાવો જે અહીંયા કંઈક આ રીતે પસાર થશે, તેવો જ ચાપ વર્તુળનું બિંદુ તમે અહીંયા મૂકી દો, વર્તુળ અહીંયા મૂકો અને પેન્સિલથી એક ચાપ તમે આ રીતે બનાવો, એટલે આ બે સરખા ચાપ તમને જોવા મળશે। અને ત્યારબાદ તમારે શું કરવાનું કે એ થ્રીમાંથી આ છેદબિંદુમાંથી પસાર થતી એક રેખા બનાવો, જે આને આપોઆપ શું આવી જશે? સમાંતર આવી જશે। તો આપણે ચાલુ કરીએ એક ક્રિયાને સમજ માટે જુઓ સૌ પ્રથમ, તો મેં સૌ પ્રથમ એ ફાઇવ પર કે બિંદુ એ થ્રી એટલે કે એમ બરાબર 3માંથી એ બીમાં મેં સીમાં છેદતી અને એ ફાઇવ બીને સમાંતર રેખાની રચના કરો તેવી રેખા બનાવો છે। ચલો તો હવે રેખા બનાવવા સ્ટાર્ટ કરીએ। તો પહેલાં એ ફાઇવ પર મેં એક અમુક ચાપ લઈને ત્રિજ્યા બનાવી દીધી જો આ રીતે, તો આ જ ચાપ મારે પાછો ક્યાં બનાવવાનો છે? એ થ્રી પર વર્તુળ અહીંયા મૂકીને બનાવવાનો છે। તો જુઓ
આવો જ એક ચાપ મેં અહીંયા બનાવી લીધો. હવે મારે આટલું અંતર માપવાનું છે વર્તુળથી, એટલે કે વર્તુળની પેન્સિલ અહીંયા મૂકો તો વર્તુળનો વર્તુળ કાંટ ધારવાળો ભાગ અહીંયા મૂકો, આટલું અંતર માપીને એક ચાપ મારે અહીંયા બનાવવાનો છે. તો તે ચાપ મેં ધારો કે આ રીતે બનાવી દઉં છું, આના પર જો ચાપ તો તેવો જ ચાપ મારે પાછો ક્યાં બનાવવાનો, અહીંયા. એટલે કે વર્તુળ હવે મારું ક્યાં મૂકવાનું છે, અહીંયા, અને પેન્સિલથી મારે અહીંયા આ તરફ એક બીજો ચાપ બનાવવાનો છે, કંઈક આ રીતે મને જોવા મળશે. ત્યારબાદ મેં કીધું તેમ એ થ્રી, જો આ એક બિંદુ એ થ્રી માંથી પસાર થતી એક રેખા તમે આ રીતે બનાવી શકો છો. તો તેવી એક રેખાની રચના કરી નાખો જે આ બે બિંદુમાંથી પસાર થાય, એ થ્રી અને આ છેદબિંદુમાંથી, ચાપના છેદબિંદુમાંથી. તો આવી એક રેખા પસાર થઈ ગઈ, અને જે બિંદુ પસાર થાય તેને આપણે નામ શું આપેલું છે, સી. તો આને નામ આપી દેવાનું વર્તુળ સી. તો અહીં તમને જે રેખા મળે છે એ થ્રી સી, તે શું થઈ જશે, એ ફાઇવને સમાંતર થઈ જશે, અને આનું શું કરશે, 3:2 ગુણોત્તરમાં વિભાજન. તો આ રીતે તમે આનો આન્સર ખૂબ જ સરળતાથી આપી શકો છો. ખૂબ જ ઇઝી મેથડ છે કે તેમાં તમે તેને ગણતરી કરશો તો તમને જવાબ જોવા મળશે. તો આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે કે તમે આને કેવી રીતે કરો છો. તો આ થઈ જશે સૌ પ્રથમ રચના તમારે, કે રેખાખંડનું વિભાજન કઈ રીતે કરવાનું છે. ખ્યાલ આવી જશે પહેલી રચના. ચાલો તો હવે આગળ વધીએ નેક્સ્ટ રચના તરફ, રચનાનો બીજો પ્રકાર. તેથી એસી જેમ બી સી બી નું ગુણોત્તર 3:2 થઈ જશે, જે તમારો માંગેલ ગુણોત્તર છે. હવે બીજો પ્રકાર જે રચનાનો આવવાનો છે તે છે રચના 11.2, કે આપેલ સ્કેલ માપન પ્રમાણેના આપેલ ત્રિકોણને સમરૂપ ત્રિકોણની રચના કરો. ચલો એના જેવો જ એક બીજો ત્રિકોણ બનાવવાનો છે, જો કાટકોણ હોય તો તેના જેવો જ બીજો એક કાટકોણ ત્રિકોણ બનાવવાનો, જે એને શું હોય, સમરૂપ હોય છે. ચલો સમરૂપતાની શરત તમે આના પહેલાંના ચેપ્ટર ભણશો ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા આપણે એની રચના શીખવાની છે કે સમરૂપ ત્રિકોણો કેવી રીતે બનાવવામાં, આપેલ ત્રિકોણને સમરૂપ એક ત્રિકોણ બનાવવાનો છે. પણ એનો એક ગુણોત્તર આપેલો છે બાજુનો, કે એ ગુણોત્તરના પ્રમાણે મારે તે સમરૂપ ત્રિકોણ બનાવવાનો છે. તો શરૂઆત કરીએ એના માટે. ઉદાહરણ નંબર 1, કે જો ત્રિકોણની બાજુઓનો આપેલા ત્રિકોણ ABCની અનુરૂપ બાજુઓ સાથેનો ગુણોત્તર 3/3 હોય, તેવા ત્રિકોણની ABCની સમરૂપ ત્રિકોણની રચના કરો. મને કીધું છે કે આપેલ ત્રિકોણની જે બાજુઓ હોય ABCની, તેની અનુરૂપ બાજુઓના 3/4 જેટલો ભાગ હોય તેવા અનુરૂપ ABCને સમરૂપ ત્રિકોણની રચના કરો. એટલે મને શું કહેવામાં આવે છે, કે ધારો કે આ એક ત્રિકોણ છે, આની બધી બાજુઓ 4 એકમ લઈ લઈએ, તો મારે આને અનુરૂપ એક એવો ત્રિકોણ બનાવવાનો, એટલે મારે ખાલી અહીંયાથી એવી રીતે રેખા બનાવવાની એમ કે જે આને 3:4, એટલે કે આ ચોથો ભાગ છે આખું, તો આનો ભાગ કેટલા એકમ થઈ જાય, 3 એકમ, આ પણ 3 એકમ, અને આ પણ કેટલું થઈ જવું જોઈએ, 3 એકમ થઈ જવું જોઈએ. તો એવી રીતે મારી રચના કરવાની કે જે આ નાનો ત્રિકોણ મળે તે તેના કરતાં 3/4 ભાગ થઈ જશે આનો ગુણોત્તર. એટલે કે તમારે શું યાદ રાખવાનું તે જુઓ અહીંયા, કે કેવી રીતે યાદ રાખવાનું છે કે ગુણોત્તર કેવી રીતે. તમને જે પણ પૂછવામાં આવે કે આપેલ ત્રિકોણને અનુરૂપ m/n ગુણોત્તરવાળા ત્રિકોણની રચના કરો બાજુઓના પ્રમાણવાળી, તો સૌ પ્રથમ તમારે શું કરવાનું છે તે જોવાનું, કે પહેલાં જોવાનું કે ગુણોત્તરનું મૂલ્ય 1 થી નાનું છે અથવા કે 1 થી મોટું છે. 1 થી નાનું કે 1 થી, ચલો 1 થી મોટું હોય તો જો તમને ત્રિકોણ આવો આપેલો હોય તો તેનું મૂલ્ય તેના અનુરૂપ ત્રિકોણ તેનાથી બહારની તરફ મોટો ત્રિકોણ મળશે, અને ગુણોત્તર 1 કરતાં નાનો હોય તો જો આ ત્રિકોણ મોટો ત્રિકોણ હોય તો બીજો ત્રિકોણ તેની અંદર આ રીતે આખો નાનો ત્રિકોણ તમને કંઈક જોવા મળશે. તો ગુણોત્તર 1 કરતાં વધારે તો ત્રિકોણ આપેલા ત્રિકોણથી મોટો બનશે, અને જો ગુણોત્તર 1 કરતાં ઓછો તો ત્રિકોણ આપેલા ત્રિકોણથી નાનો ત્રિકોણ બનશે. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, ખ્યાલ આવી જશે. તો આ ખાલી તમને હિંટ આપવા માટે. તો આપણો ગુણોત્તર 3:4 એટલે કે 1 કરતાં ઓછું છે, એટલે આપણો ત્રિકોણ જે બી ત્રિકોણ ABC આપેલો હશે તેની અનુરૂપ અંદરની બાજુ ત્રિકોણ મળશે. ચાલો તો આની રચના કેવી રીતે સ્ટાર્ટ કરવાની તે જુઓ. સૌ પ્રથમ રચનાના મુદ્દા અહીંયા યાદ રાખવાના છે તમારે, કે સૌ પ્રથમ એક ત્રિકોણ બનાવવો પડશે. તો BCના જે અર્ધતલમાં A છે તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં BC સાથે લઘુકોણ બનાવે તેવું કોઈક કિરણ BX દોરો. એટલે પહેલાં તો મારે એક ABC ત્રિકોણ બનાવવાનો છે. ધારો કે મને આપેલો છે ત્રિકોણ ABC. હવે A કયા અર્ધતલમાં છે, તો B અને Cના ઉપરની તરફ.
તો માથે જેવી રીતે રેખામાં કરેલું કે તેના ઓપોઝિટ એટલે કે તેની સામેના ભાગમાં કોઈ એક બાજુમાંથી કિરણ પસાર થાય એટલે આવું એક કિરણ બનાવવાનું મારે, જેને કહેવાય છે BX. એટલે તમારે શું યાદ રાખવાનું કે ત્રિકોણના આધાર પર મારે હંમેશા કિરણ બનાવવાનું છે. જે રીતે આપણે રેખાખંડના વિભાજનમાં બનાવેલું છે તેવું જ વસ્તુ આપણે ત્રિકોણના આધારમાં કરવાનું રહેશે. પણ અહીંયા ચાપ બનાવવાની સંખ્યા ને બધું અલગ અલગ આવશે, એટલે તે જો કેવી રીતે કરવાનું છે. હવે મારે શું કરવાનું છે, સૌ પ્રથમ કે આને સમરૂપ ત્રિકોણ એટલે પહેલાં મારે કાર્ય કરવાનું છે કે BX કિરણ બનાવવાનો છે અહીંયાથી. તો મેં સૌ પ્રથમ એક કિરણ બનાવી લઉં છું પાછું BX કિરણ. હવે પાછા BX પર મારે શું બનાવવાના છે, ચાપ. તો હવે ચાપની સંખ્યા કેટલી આવશે તે જુઓ. ચાપની સંખ્યા તો ચાપની સંખ્યા યાદ રાખવાની કે જો ગુણોત્તર એમ જેમ એન હોય તો મહત્તમ સંખ્યા યાદ રાખવાની. મહત્તમ સંખ્યા કઈ છે તે જોવાની. તો 3 ને 4માં મહત્તમ કેટલું છે, 4. તો મારે કેટલા ચાપ બનાવવા પડશે, 4 ચાપ. 5 જેમ 7 હોય તો મહત્તમ શું આવે, 7. તો મારે 7 ચાપ બનાવવાના રહેશે. તો સૌ પ્રથમ નેક્સ્ટ વિધાન આવશે મારું કે BB1 BB2 BB2 BB3 BB3 BB4 થાય તેવા 4 બિંદુઓ BB1 BB2 BB3 અને BB4 એ BX પર લો. ચલો આ કેવી રીતે બનાવવાના છે, આપણે જે પાછલું રેખાખંડનું વિભાજન કર્યું તે રીતે ચાપ બનાવવાના છે. એટલે વર્તુળ અહીંયા મૂકીને તમે 4 ચાપ બનાવી શકો છો. તો પહેલો ચાપ તમને કંઈક આ રીતે જોવા મળશે, પાછું વર્તુળ તમે અહીંયા મૂકશો આ સ્થાન પર તો તમને બીજો ચાપ કંઈ પાછો આ રીતે જોવા મળશે. તે રીતે વર્તુળ અહીંયા મૂકીને હવે નેક્સ્ટ ચાપ બનાવશો તો એક ચાપ આ રીતે જોવા મળશે. ત્યારબાદ હજુ એક ચાપ બનાવો તો આ રીતે 4 ચાપ તમને, હવે મેં કીધું તેમ 4 ચાપ તમને જોવા મળશે. ચલો હવે મારે શું બનાવવાનું છે તે જુઓ કે હવે મારે કોને જોડવાનું. હવે પહેલાંમાં આપણે વાત કરેલી કે છેલ્લા બિંદુને હંમેશા છેલ્લા સાથે જોડી દેતા હતા. અહીંયા મારે જોવાનું છે કે એમ જેમ એન ગુણોત્તરમાં છેદમાં શું આપેલું છે, તો જે છેદમાં આપેલું હોય તે બિંદુથી. તો અહીંયા ગુણોત્તર શું છે, 3 જેમ 4 છે. તો મારે અહીંયા શું કરવું પડશે, ચોથા બિંદુથી અંતિમ બિંદુને જોડવાનું. કોને, સી રેખાને જોડવાનું છે. તો પહેલાં તો આપણે 4 નામ આપી દીધા અને 4 અલગ અલગ નામ આપી દો, BB1 BB2 BB3 અને BB4. ચલો હવે શું કરવાનું, મેં કીધું તેમ પાછું છેદમાં જે બિંદુ આપેલું હોય તે બિંદુ તે વાળા ચાપ નંબરને સી સાથે જોડવાનું છે. એટલે મેં અહીંયા કોને જોડીશ, B4 અને C, કારણ કે છેદમાં 4 આપેલું છે એટલા માટે. તો મારે એના માટે હવે જો શું કરવાનું છે તે જુઓ. સૌ પ્રથમ તો માટે હવે અહીંયા મેં એક રેખા બનાવી દઉં છું જે B4 અને C ને જોડશે. તો B4 C ને જોડો અને B3માંથી BC4ને સમાંતર હોય તેવી BC ને C' છેદતી રેખા દોરો. હવે અહીંયા આપણે એ જ કરવાનું છે જે આપણે પાછલા રચનામાં કરેલું હતું કે પહેલાં મારે શું જોવાનું છે કે છેદમાં કઈ સંખ્યા છે, 4. તો 4માંથી સૌ પ્રથમ મેં એક રેખા બનાવવા B4C. હવે તેના ઉપર શું છે, 3. એટલે અહીંયા મારે કયા નંબરનો ચાપ જોવાનો, 3જા નંબરનો. તો જે ખૂણો, તો મારે B4C ને સમાંતર એક એવી રેખા બનાવવાની કે જે B4C ને સમાંતર રેખા અને B3માંથી પસાર થાય અને અહીંયા જે બિંદુએ છે તેને મેં નામ આપી દેવા C'. ચલો સમાંતર કેવી રીતે બનાવવાની તો આપણને ખબર છે, અહીંયાથી એક ચાપ બનાવો તેવો ચાપ અહીંયા આવશે, પછી આ ચાપનું અંતર મેળવી લો એટલે બીજો ચાપ તમને અહીંયા જોવા મળશે અને તેવો જ ચાપ તમે અહીંયા પણ બનાવી શકો છો. આ ક્રિયા આપણે પાછલી રચનામાં કરી જ છે, તે જ ક્રિયા પાછી કરવાની છે અહીંયા. તો ચલો B4C ને સમાંતર અને B3માંથી પસાર થતી એક રેખા બનાવો. તો જો પહેલો ચાપ તમે આ રીતે લઈ શકો છો તો તેના પર તો તેવો જ એક ચાપ મારે ક્યાં લેવાનો, B3 પર લેવાનો છે. પછી એક ચોકડી આવું કરશો તો બીજો ચાપ તમને આ રીતે જોવા મળશે. હવે બંનેના સમાન B3 અને છેદિકામાંથી પસાર થતો એક રેખા બનાવો. ચલો હવે યાદ રાખવાનું કે તમે જ્યારે પણ આ બનાવો છો તો આ બે રેખાઓ એકબીજાને સમાંતર જ મળવી જોઈએ. ઘણીવાર એવું થાય કે એક આવી જતી હોય ને એક જરા ક્રોસ થઈ જાય, તો આવી આકૃતિ નહીં ચાલે. બંને રેખા આ રીતે કેવી સમાંતર દે બની છે તે રીતે પ્રોપર સમાંતર જ બનવી જોઈએ. જો આ નહીં બનશે તો તમારી રચના ખોટી થઈ જશે. ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે. ચલો તો હવે આગળ જુઓ કેવી રીતે કરશું આમાં. તો આ રીતે મારી રચના તૈયાર થઈ ગઈ. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાનું છે, જે ક્રિયા આપણે નીચે કરેલી છે તે જ ક્રિયા મારે આ ત્રિકોણમાં બી કરવાની છે. આ ત્રિકોણના બિંદુના નામ આપણે દઈએ C'. હવે શું કરશું આપણે કે હવે C'માંથી CA ને સમાંતર હોય તેવી BA ને A'માં છેદતી રેખા એક સમાંતર રેખા બનાવો. એટલે હવે મારે C માંથી એક રેખા બનાવવાની જે આ રીતે, જે કોને સમાંતર હોવી જોઈએ, AC ને સમાંતર. પાછી સમાંતર રેખા એટલે કે અહીંયા ખૂણો અવેલેબલ છે, અહીંયા ખૂણો અવેલેબલ નથી, એટલે અહીંયા મારે શું કરવાનું, પાછું
कि अहीं जो खूणो बने तेज खूणो मारे क्या बनावा है अँ तो पाछू चाप लई लो पछी पाछू मैं कीधु तेम आटला चापन अंतर मेळवी लो अने एक बीजो चाप तमने आ रीते मळशे तेवो चाप तमे अहीं बनावी लो अने त्यारबाद पाछू एक रेखा बनावशो आ रीते जे क्रिया आपणे नीचे करेली छे तेज क्रिया त्यां करवानी छे। तो जुओ तो सौ प्रथम मैं अहीं एक चाप बनावी लीधो आटलो तेवो चाप मैं सी डेश परथी अहीं मूकीने बनावी शकुं छुं। चलो त्यारबाद एक छेदिका बनावानी छे तो मैं बीजो चाप लई लो छुं आ रीते। मैं केवी रीते मेळवेलो छे तमने कीधुं छे कि एक वार नॉर्मल कई पण लई लो तेटलुं ज अंतर तमे अहीं बनावी दो। त्यारबाद मैं कीधुं तेम आटलुं अंतर मापो अने वर्तुळનું કેન્દ્ર તમે આધારીને તમારે એક ચાપ બનાવવાનો જે તમે આ રીતે દર્શાવશે। તો આ ક્રિયા આપણે પાછલામાં કરી છે તેવી ક્રિયા બે વાર કરવાની છે। તો બીજો ચાપ તમને આ રીતે જોવા મળશે। આ ચાપ પણ કેવી રીતે મળ્યો છે, વર્તુળને અહીંયા મૂકીને બનાવેલો છે। હવે આ છેદબિંદુ અને સીમાંથી પસાર થતી એક રેખા બનાવી દો। તો જુઓ આ રીતે એક રેખા પસાર થશે જે એ બીને ક્યાં છેદશે, એ ડેશમાં, અને ત્યાં તમે લખી શકો છો કે એ ડેશ સી ડેશ સમાંતર થઈ જશે। આ બંને રેખા એકબીજાને શું આવશે, સમાંતર આવી જશે। તો આ બંને ક્રિયા પૂર્ણ થઈ ગયા પછી તમને એક નાનો ત્રિકોણ જોવા મળે છે અંદરની તરફ। કયો ત્રિકોણ જુઓ, આ ત્રિકોણ, ત્રિકોણ એ ડેશ બી અને સી ડેશ। તો આ ત્રિકોણ તમારો જરૂરી ત્રિકોણ છે, માટે કહી શકો કે ત્રિકોણ એ ડેશ બી સી ડેશ એ તમારો માંગેલ ત્રિકોણ છે। તો આ પ્રકારે તમે આની રચના બનાવી શકો છો, ખૂબ જ સરળ પ્રક્રિયા છે। તમારે પાછું ધ્યાન રાખવાનું છે કે પહેલાં ત્રિકોણ બનાવો, પછી આધાર સાથે ચાપ બનાવો, ચાપની સંખ્યા કેટલી, તો જે ગુણોત્તર આપેલો હોય 5:7 હોય તો મહત્તમ કેટલું છે, 7, તો તેટલા ચાપ બનાવો। ત્યારબાદ છેદમાં જે બિંદુ હોય તેને ત્રિકોણના આધારના બીજા છેદબિંદુ સાથે જોડી દો અને અંશમાં જે બિંદુ આપેલું છે તેમાંથી તેના આધારમાંથી જે છેલ્લા બિંદુને જોડીએ તેને સમાંતર એક રેખા બનાવો અને તેવી રીતે જ બીજી બાજુને સમાંતર એક બીજી રેખા બનાવશો તો તમને તે જવાબ જોવા મળશે। પરંતુ આ ઉદાહરણ કોનું છે કે એવા એવા આલેખનું કે જેનો ગુણોત્તર 1 કરતાં નાનો છે, પણ મેં કીધું ગુણોત્તર 1 કરતાં મોટો આવે તો શું કરવાનું, તો તેનો કિસ્સો હવે જોઈએ આપણે। હવે ત્રીજું ઉદાહરણ આવશે આપણા માટે, ઉદાહરણ નંબર 2 છે કે જેની બાજુઓ ત્રિકોણ ABCની અનુરૂપ બાજુઓ સાથે 5:3 ગુણોત્તર બનાવે એવો ત્રિકોણ ABCને સમરૂપ ત્રિકોણની રચો। ચલો હવે ગુણોત્તર કેટલો છે, 5:3 છે, એટલે ચાપની સંખ્યા કેટલી થઈ જશે, 5, છેદના બિંદુ સાથે જોડવાનું છે મારે। ચાલો તો શરૂઆત કરીએ સૌપ્રથમ, તો સૌપ્રથમ આપણે શું કરીએ, ત્રિકોણ ABC આપેલો છે તો રચનાના મુદ્દામાં સૌપ્રથમ આપણે શું કરીએ, ત્રિકોણ ABCની રચના કરશું અને BCના જે અડતલમાં A છે તેનાથી વિરુદ્ધ દિશામાં અડતલમાં મારે કિરણ BC સાથે લઘુકોણ બનાવતો એ કિરણ શું બનાવવાનો છે, BX, તો બનાવી દઈએ। તો આ રીતે મારો ત્રિકોણ ABC આપેલો છે મને અને BX મારા પાસે એક કિરણ આપેલું છે। ચલો હવે મારે કેટલા ચાપ બનાવવાના, તો મેં કીધેલું મહત્તમ મૂલ્ય જોવાનું, તો 5:3માં મહત્તમ કેટલું છે, 5, તો મારે કુલ કેટલા ચાપ બનાવવા પડશે, અહીંયા 5 ચાપ, તો માટે તમે અહીંયા લખી શકો છો આ કિસ્સા માટે કે B1, B2, B3, B4 અને B4, B5 હોય તેવા 5 બિંદુઓ B1, B2, B3, B4 અને B5 એ BX પર અંકિત કરો। પાછું ખબર જ છે કેવી રીતે કરવાનું છે, એટલે પહેલો ચાપ તમે અહીંયા વર્તુળ મૂકીને બનાવશો તો તમને કંઈક અહીંયા મળશે, પછી અહીંયા વર્તુળ મૂકશો પાછું તો તમને મળશે આ રીતે બીજો ચાપ, તે રીતે અહીંયા વર્તુળ મૂકતા જાઓ તેવા કુલ તમારે કેટલા ચાપ મેળવવાના છે, 5, તો આ રીતે કુલ તમને 5 ચાપ જોવા મળશે। હવે શું કરવાનું, મેં કીધું તેમ પહેલાં પાછલામાં કહ્યા કે છેદમાં જે બિંદુ આવે તે બિંદુથી અંતિમ બિંદુને જોડવાનું, તો અહીંયા શું છે, છેદમાં 3, પહેલાં તો આને નામ આપી દઈએ આપણે કે પહેલું B1 છે, B2 છે, B3 છે, B4 છે અને B5 છે। તો હવે B3ને મારે કોના સાથે જોડવાનું છે, C સાથે, કારણ કે છેદમાં 3 આપેલું છે એટલા માટે, તો છેદમાં જોવાનું કે શું આપેલું છે આપણને। સો મેં શું કરું, અહીંયા કંઈક એવું ચેન્જ કે જેથી મેં, તો B3ને C સાથે જોડો તથા B5માંથી BC3ને સમાંતર BCને સી ડેશમાં છેદે તેવી એક રેખા રચો। ચલો એટલે આપણે શું કરવાનું છે, અહીંયા મેં કીધું તેમ કે સૌ પ્રથમ ક્રિયા કે છેદમાં જે બિંદુ આવે તેને રચો, તો છેદમાંથી મેં B3Cને જોડી દીધું, હવે મારે આને સમાંતર એક રેખા, હવે જ્યારે આને સમાંતર એક રેખા બનાવું તે તો અહીંયા ચાલી જશે અને અહીંયા કોઈ રેખા આપેલી નથી, તો મેં શું કરું છું કે સી એક ખૂણો પહેલાં અહીંયા બનાવી દીધો, તે રીતે બીજો ખૂણો તમે અહીંયા બનાવી દો,
તે રીતે એક ચોકડી અહીંયા થઈ જશે અને બીજી ચોકડી અહીંયા થઈ જશે, તો આ રીતે તમે સમાંતર રેખા બનાવી શકો. પરંતુ અહીંયા મારા પાસે કોઈ રેખા આવેલી નથી, તો તમારે BCને આગળ ડોટેડ લાઇન વડે એમ એક્સટેન્ડ કરતા જવાનું કે જેથી તમે ત્યાં એને દર્શાવી શકો છો. તો જુઓ અહીંયા આપણે હવે, તો સૌ પ્રથમ એક ડોટેડ લાઇન બનાવી દો અને હવે B5ને પહેલાં છેદબિંદુને જોડીને એક રેખા બનાવો જેને ક્યાં છેદે છે, સી ડેશમાં છેદે છે. ચાલો પાછી એ જ ક્રિયા, અહીંયા જે ખૂણો હોય તે ખૂણો તમારે ક્યાં બનાવવાનો છે, અહીંયા. તો પાછો એક રેન્ડમ ચાપ તમે લઈ શકો કે લંબાવેલ રેખાખંડ BAને એ ડેશમાં છેદતી CAને સમાંતર રેખા રચો. હવે મારે ACને સમાંતર એક રેખા બનાવવાની છે. ચલો ACને સમાંતર રેખા બનાવવાની એટલે સી ડેશમાંથી રેખા બનાવવી પડશે મારે. તો પાછું AC જે ખૂણો બનાવે તે ચાપનું માપ લઈ લીધું, તેવો જ ચાપ મેં બનાવી દીધો સી ડેશ પર. ત્યારબાદ આનું માપમાં લઈ લીધું, તેવું જ માપ મેં ક્યાં લઈ લીધું છે, સી ડેશ પર. હવે રેખા બનાવશો તો તમને ABને પણ મેં લંબાવી દીધી અને આગળ જુઓ તમે આ રીતે જોડશો તો તમારું તમને જોવા મળશે રેખાખંડ જેને તમે નામ આપી શકો છો એ ડેશ. તો જોયું ગુણોત્તર જેમ મોટો થયો એક કરતાં, તો તમારું જરૂરી ત્રિકોણ બહારની તરફ વહીનું જો આ રીતે. તો માટે તમે અહીંયા શું જોઈ શકો છો, જોઈ શકો છો કે તમારું જે જરૂરી ત્રિકોણ છે તે પાછું કયું થઈ જશે, એ ડેશ બી ડેશ એ બી એ ડેશ બી સી ડેશ એ તમારું જરૂરી ત્રિકોણ બનશે. શું તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે તમે ગણતરી કઈ રીતે કરો છો અને તમને જવાબ કઈ રીતે મળે છે. જો તમે તેની ગણતરી પ્રોપરલી કરશો તો તમને જવાબ જોવા મળશે. કાર્ય ત્રિકોણમાં મેં કીધું તેમ પહેલાં ત્રિકોણ બનાવી લો, પછી આધારમાં કિરણ બનાવો, પછી ગુણોત્તરમાં જે મહત્તમ હોય તેટલા ચાપ, પછી છેદમાં જે બિંદુ આવે તેને છેલ્લા સાથે જોડો, પછી ઉપર જે બિંદુ આવે તેને પાછું એમ સમાંતર રેખા બનાવી દો આ રીતે. તો તમે આ પ્રકારે રચના કરી શકો છો. આપણે ત્રણ પ્રકારની રચના જોઈ છે, એક રચના કે રેખાખંડનું વિભાજન, બીજી રચના આપણે જોઈ કે કેવી રીતે તમે એક ત્રિકોણના આપેલા સ્કેલમાં પ્રમાણે બીજા ત્રિકોણમાં રૂપાંતર કરી શકો છો. તો આ પ્રમાણે તમારે આ ત્રણ પ્રકારની રચના યાદ રાખવાની છે પ્રથમ કિસ્સા માટે. તો આજના વિડીયોમાં આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે તેના પ્રથમ સ્વાધ્યાયની ચર્ચા કરીશું. તો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.